ગુડ મોર્નિંગ. પ્રકરણ 10માં આજે આપણે આગળ વધીશું. ગયા લેક્ચરમાં આપણે વિવિધ રોકડિયા પાક વિશે જોઈ ગયા, શેરડી, કપાસ, તમાકુ, શણ વિશે જોયા અને રબર વિશે આપણે માહિતી બાકી હતી. તો પહેલાં આપણે રોકડિયા પાકમાં રબર વિશે માહિતી લઈ લઈએ, પછી આપણે આગળ વધીશું. વિવિધ ફળો, શાકભાજીના ઉત્પાદનની વાત છે, તેમજ ઔષધીય અને મસાલા પાક વિશે વિગતવાર આગળ વધીશું. ત્યાર પછી ટેકનિકલ સુધારા, જે ખેતી ક્ષેત્રે જે ટેકનિકલ સુધારાઓ થયા છે તેના વિશે પણ માહિતી લઈશું. તો ચલો રોકડિયા પાકમાં રબર વિશે વિગતવાર જાણીએ. રોકડિયા પાક આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છીએ, એમાં રબરની ખેતીની વાત છે. તો રબરની ખેતી એટલે કે રબરના ઉત્પાદન માટે રબરના લેટેક્સ કુળના જે વૃક્ષ છે, રબરના વૃક્ષો એમાં લેટેક્સ કુળનું જે વૃક્ષ છે એ રબરના ઉત્પાદન માટે ઉત્તમ ગણાય છે. તો લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી જળતા દૂધ એટલે કે ક્ષીરમાંથી રબર તૈયાર કરવામાં આવે છે. લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી, યાદ રાખજો, લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી જળતા દૂધમાંથી એટલે કે ક્ષીરમાંથી રબર તૈયાર કરવામાં આવે છે. રબરના બગીચામાંથી એકત્ર કરેલા દૂધમાં, એટલે રબરના બગીચાઓમાંથી જે લેટેક્સ કુળના વૃક્ષો છે એના બગીચામાંથી જે જળતું ક્ષીર છે, દૂધ છે, એને એકઠું કરવામાં આવે છે, એટલે કે એકત્ર કરવામાં આવે છે. અને એકત્ર કરેલા દૂધમાં એસિટિક એસિડ મેળવીને ધીમા તાપે ગરમ કરીને રબર બનાવવામાં આવે છે. ફરીથી જોઈએ કે રબર કેવી રીતે બનાવવામાં આવે છે. તો લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી જળતા દૂધમાંથી રબર તૈયાર કરવામાં આવે છે. એટલે કે રબરના જે બગીચાઓ છે એમાંથી એકત્ર કરેલા દૂધમાંથી, એકત્ર કરેલા ક્ષીરમાં એસેટિક એસિડ મેળવીને એને ધીમા તાપે ગરમ કરીને રબર તૈયાર કરવામાં આવે છે. આ રબરનો ઉપયોગ ક્યાં થાય છે? તો ખાસ કરીને ટાયર ટ્યુબ જેવી અનેક ઔદ્યોગિક પેદાશો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ એની ખેતી માટે કેવી આબોહવા જોઈએ છે? તો ગરમ અને ભેજવાળી આબોહવા એ રબરની ખેતી માટે ઉપયોગી છે, અનુકૂળ છે. હવે વધુ વરસાદવાળા વિસ્તારમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે. જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં બાગાયતી ખેતી તરીકે રબરનો પાક લેવામાં આવે છે. એટલે કે બાગાયતી ખેતી શું છે આપણે જાણીએ છીએ કે એમાં વધુ કુશળતાની જરૂર છે, આવડતની જરૂર છે, બહુ દેખરેખ રાખવી પડે છે. તો વધુ વરસાદવાળા વિસ્તારમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે. હવે વિશ્વમાં રબરના ઉત્પાદનમાં મલેશિયા પ્રથમ ક્રમે આવે છે. વિશ્વમાં રબરના ઉત્પાદનમાં મલેશિયા એ પ્રથમ ક્રમે આવતો દેશ છે. હવે એના મુખ્ય ઉત્પાદક દેશોમાં જે મુખ્ય ઉત્પાદન કરનાર જે દેશો છે એમાં ભારતનો સમાવેશ થાય છે, પરંતુ પ્રથમ ક્રમે મલેશિયા આવે છે. પણ મુખ્ય દેશોનું ઉત્પાદન કરનાર મુખ્ય દેશોમાં ભારતની ગણતરી થાય છે. હવે ભારતના મુખ્ય ઉત્પાદક રાજ્યો કયા છે જે રબરનું ઉત્પાદન કરી રહ્યા છે? તો મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ગણીએ તો કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરા. ખાસ કરીને ત્રણ દક્ષિણના છે, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરા. પૂર્વ બાજુ તો એ ઝડપથી યાદ રહી જશે. તો આ છે રબર વિશેની માહિતી. ફરીથી એકવાર જોઈ લઈએ કે લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી જળતા દૂધમાંથી અને ક્ષીરમાંથી રબર તૈયાર કરવામાં આવે છે. રબરના બગીચાઓમાંથી જે દૂધ એકત્ર કરવામાં આવે છે તેમાં એસેટિક એસિડ મેળવીને ધીમા તાપે ગરમ કરીને રબર તૈયાર કરવામાં આવે છે. તો રબરનો ઉપયોગ શું છે? તો ટ્યુબ ટાયર જેવી ઔદ્યોગિક પેદાશો માટે તેનો ઉપયોગ થાય છે. હવે એના માટે આબોહવા કેવી જોઈએ? તો ગરમ અને ભેજવાળી આબોહવા જરૂરી છે. વધુ વરસાદવાળા વિસ્તારમાં બાગાયતી ખેતી કરવામાં આવે છે, એટલે કે બાગાયતી ખેતી કરીને રબરનો પાક લેવામાં આવે છે. વિશ્વમાં પ્રથમ ક્રમે કોણ છે? તો
तो मलेशिया, मलेशिया ए विश्व में प्रथम क्रमे आवे छे रबर नी खेती माटे, परंतु भारत छे एना मुख्य उत्पादक देशों नी गणतरी करिए तो मुख्य उत्पादक देशों में भारत नी गणतरी पण थाय छे। अने भारत ना राज्यों नी वात करिए कि भाई कया राज्यों छे जे रबर नू उत्पादन करी रहा छे, रबर नी खेती करी रहा छे, तो केरल, तमिलनाडु ने कर्नाटक, केरल, तमिलनाडु, कर्नाटक, असम अने त्रिपुरा आ एना मुख्य राज्यों छे जे रबर नी खेती करी रहा छे। तो हवे रबर नी माहिती लीधा पछी आपणे औषधीय अने विविध मसाला पाक विशे विगतवार जाणीए। औषधीय अने मसाला पाक आपणे जाणीए छे के भारतना मसाला पण छेक देश विदेशमां पण प्रख्यात हता। छेक आपणे यूरोपथी भारतना जलमार्गनी वात करीए ने तो ए भारतना घणा मसाला त्यां वधु उपयोगी हता, त्यां मांग वधेली हती। तो औषधीय अने मसाला पाक, आ जे मसाला पाक छे ए औषधीय तरीके पण वपराय छे। तो जीरुं, वरियाळी अने ईसबगुलना उत्पादनमां गुजरात प्रथम स्थाने आवे छे। गुजरात प्रथम स्थाने छे साना उत्पादनमां, जीरुं, वरियाळी अने ईसबगुल। जे आपणा बनासकांठामां जईने आगळ जता आपणे ऊंझा बाजू जोईए छे, जीरुं अने वरियाळीનું ઉત્પાદન વધુ થાય છે, ત્યાંથી આગળ જતા પણ ઈસબગુલની પણ ફેક્ટરી આપણે જોઈ શકીએ છીએ। તો જીરું, વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને છે। આ ઉપરાંત ધાણા, મેથી, રાય, સુવા અને અજમાનું ઉત્પાદન કરવામાં પણ ભારત મોખરે છે, એટલે કે આગળ છે, અગત્યનું સ્થાન ધરાવે છે। જીરું, વરિયાળી અને ઈસબગુલમાં ગુજરાત આગળ છે, તો ભારત સમગ્ર ભારતની વાત કરીએ તો ધાણા, મેથી, રાય, સુવા અને અજમામાં પણ ભારત મોખરે છે। હવે વાત કરીએ કે વિશ્વના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો, આ મસાલા પાકમાં વિશ્વમાં જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે તો વિશ્વના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% જેટલો છે। 35% જેટલો હિસ્સો ભારતનો પણ છે। કાળા મરી, તજ અને લવિંગની તો દેશ વિદેશમાં વધુ માંગ છે, જે પહેલા હતી તેમ પણ છે, કે કાળા મરી, તજ અને લવિંગ એ દેશ વિદેશમાં વધુ વખણાઈ રહ્યા છે અને તેની માંગ વધી રહી છે। હવે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં આ ઔષધીય પાકોની વાત કરીએ તો ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીંડી આવળ, સફેદ મુસળી, મધુનાશીની, અશોક, ગરમર, લીંડી પીપર, ગળો અને કુંવર પાઠા, એટલે કે કુંવર પાઠું જેવા ઔષધીય પાકો લેવામાં આવે છે। તે ઉપરાંત સુગંધીય પાકોની વાત કરીએ તો ફુદીનો, મેન્થોલ, પામરોઝા અને લેમન ગ્રાસ જેવા સુગંધિત પદાર્થોની ખેતી પણ ભારતમાં કરવામાં આવે છે અને એમાં ગુજરાતમાં ખાસ કરીને। તો આપણે વાત કરી કે અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીંડી આવળ, સફેદ મુસળી, મધુનાશીની, અશોક, ગરમા, લીંડી પીપર, ગળો, કુંવર પાટું, આપણે મોટા ભાગની આ ઔષધિઓને આપણે જાણીએ છીએ અને આપણી કોઈ પણ નાની મોટી બીમારીઓ માટે પણ આનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે એને ઔષધીય પાક કહેવાય છે। અને જ્યાં સુગંધિત પાકો છે એ પણ એક પ્રકારના ઔષધીય પાકો છે, જેમ કે ફુદીનો, મેન્થોલ, પામરોઝા, લેમન ગ્રાસ, આ બધા એક ઔષધીય તરીકે પણ વપરાય છે અને સુગંધિત પાકો તરીકે પણ વખણાય છે, જેની ખેતી ગુજરાતમાં થઈ રહી છે। હવે ઔષધીય પાકોની વાત કરીએ પછી આપણે વાત છે કે ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી। તો ભારતમાં ફળોની, શાકભાજીની ખેતી અને ફૂલોની ખેતી પણ થઈ રહી છે। તો વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં, ફળો એટલે કે ફ્રૂટના ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે, એટલે કે પ્રથમ ચીન છે જે ફળોનું ઉત્પાદન કરી રહ્યું છે, ત્યારબાદ કોનો ક્રમ આવે છે, ભારતનો, એટલે ભારત બીજા ક્રમે છે। ભારતમાં કેળા, સફરજન, દ્રાક્ષ, નારંગી, નાસપતી, કેરી જેવા ફળોનું ઉત્પાદન થઈ રહ્યું છે। હવે એમાં કેળાની ખેતીની વાત કરીએ તો તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેળાની ખેતી વધુ પ્રમાણમાં થઈ રહી છે। સફરજનની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સફરજનની ખેતી વિપુલ પ્રમાણમાં થઈ રહી છે। દ્રાક્ષની વાત કરીએ તો ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ
તમિલનાડુમાં દ્રાક્ષની ખેતી થઈ રહી છે, પરંતુ ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન જે માંગ છે દ્રાક્ષની એ માંગ કરતાં તેનું ઉત્પાદન ઓછું થાય છે, માટે આપણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી તેને આયાત કરીએ છીએ, એટલે કે મંગાવીએ છીએ. ફરીથી એક નજર જોઈએ કે વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ચીન પ્રથમ ક્રમે છે, ભારત બીજા ક્રમે છે. ભારતમાં વિવિધ પ્રકારના ફળોની ખેતી થાય છે, જેમ કે સફરજન, કેરી, નાસપતિ, નારંગી, દ્રાક્ષ વગેરે. તો આ વગેરે ફળોની ખેતી થાય છે, તેમાં કેળાની ખેતીની વાત કરીએ તો તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્ર. આપણે ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર અને તમિલનાડુ એમ જઈએ તો ઝડપથી યાદ રહેશે, તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્ર છે. સફરજનની વાત કરીએ આપણને જમ્મુ કાશ્મીર પહેલાં યાદ આવે, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ, તો આપણને એ તો ઝડપથી યાદ રહે તેવા નામ છે. દ્રાક્ષ તો ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર જે સફરજનમાં છે તે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર, પંજાબ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં દ્રાક્ષની ખેતી થઈ રહી છે. આટલા બધા પ્રદેશોમાં દ્રાક્ષની ખેતી થઈ રહી છે, છતાંય દ્રાક્ષની માંગ વધુ છે આપણા દેશમાં. તો એ માંગને જોતા આપણું ઉત્પાદન ઘણું ઓછું છે, તો એ માંગનો પુરવઠો પૂરો પાડવા માટે આપણે દ્રાક્ષની આયાત કરવી પડે છે કે અન્ય દેશમાંથી મંગાવવા પડે છે. તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આપણે દ્રાક્ષની આયાત કરીએ છીએ. તો ફળોની વાત કરીએ તો વિવિધ પ્રકારના, ત્યારબાદ વિવિધ પ્રકારના શાકભાજી જેવા કે બટાકા, ડુંગળી, રીંગણ, ટામેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર જેવી શાકભાજીનું ઉત્પાદન પણ આપણા દેશમાં થઈ રહ્યું છે. તેમજ ફૂલોની વાત કરીએ તો ગુલાબ, જુહી, મોગરો, ગલગોટો જેવા વિવિધ ફૂલોની ખેતી પણ ભારતમાં થાય છે. આમ ભારતમાં વિવિધ પ્રકારના પાક લેવામાં આવે છે. તો હવે આપણે આ વિવિધ પ્રકારના પાક છે એના વિશે વિગતવાર માહિતી લીધી કે ભાઈ કયા રાજ્યોમાં થાય છે, ભારતનો ક્રમ કેવો છે, કઈ જમીન અનુકૂળ છે, કેવી આબોહવા અનુકૂળ છે. ત્યારબાદ આપણે કૃષિ ક્ષેત્રે જે સંશોધનો થયા છે, જે સુધારા થયા છે, તે બે રીતે થયેલા છે. એટલે કે એક છે કૃષિ ક્ષેત્રે થયેલ ટેકનિકલ સુધારા અને બીજા છે સંસ્થાનગત સુધારા. આપણે આજે ટેકનિકલ સુધારા વિશે વિગતવાર માહિતી લઈશું કે ભાઈ કૃષિમાં ટેકનિકલ સુધારા થયા છે, એ ટેકનિકલ સુધારા શું છે, કોને કહેવામાં આવે ટેકનિકલ સુધારા. તો ભારતમાં ખેતીના ક્ષેત્રે બિયારણને લઈને, ખાતરને લઈને અને ખેતીના સાધનોને લઈને જે સુધારા કરવામાં આવ્યા છે, જે પરિવર્તન કરવામાં આવ્યું છે, એને ટેકનિકલ સુધારા કહેવામાં આવે છે. ફરીથી સમજીએ કે ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેતીના સાધનોને લઈને જે પરિવર્તન થયું છે તેને ટેકનિકલ સુધારા કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે ખેતના સાધનોને લઈને, બિયારણને લઈને અને ખાતરને લઈને સુધારા થયા છે તો એને ટેકનિકલ સુધારા કહીએ છીએ. તો સૌથી પહેલાં આપણે સાધનોની વાત કરીએ તો ટાંચા અને સાદા સાધનો હતા પહેલાંના જમાનામાં. આપણે ખેતીની બહુ આગળની, બહુ જૂના સમયની વાત કરીએ તો ત્યારે આપણે સાદા સાધનો, ટાંચા અને સાદા સાધનો વાપરતા, ખાસ કરીને અણીવાળા અને સાદા સાધનોનો ઉપયોગ થતો હતો. તો તેમાં આપણે દાતરડું, કોદાળી, પાળો, ઓરણી, હળ અને ગાડું. તો પહેલાં આવા સાધનો વડે આપણે ખેતી કરતા હતા, દાતરડું, કોદાળી, પાળો, ઓરણી, હળ અને ગાડું. ત્યારબાદ આધુનિક ઉપકરણોનો ઉપયોગ થયો, આ બધા સાધનોની જગ્યાએ આપણે આધુનિક ટેકનોલોજી ધરાવતા સાધનોનો ઉપયોગ કરતા થયા, જેમ કે ટ્રેક્ટર, ટ્રેલર, રોટાવેટર, થ્રેસર, હાર્વેસ્ટર. તો ભાઈ પાક ધોની કાપણી માટે, કણસરાને છૂટા પાડવા માટે અને કાપણી માટે થ્રેસર અને હાર્વેસ્ટર જેવા સાધનોનો ઉપયોગ કરતા થયા. તો એક પરિવર્તન આવ્યું છે, એમાં ટેકનિકલ સુધારો, કે આપણે દાતરડું, કોદાળી, પાવડો વાપરતા હતા, હળ, ગાડું, ઓરણી, એની જગ્યાએ આપણે ટ્રેક્ટર, થ્રેસર, રોટાવેટર, હાર્વેસ્ટર જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરતા થયા. તો આજે પરિવર્તન આવ્યું એટલે કે આ ટેકનિકલ સુધારાઓ થયા છે. હવે સિંચાઈ માટે આપણે કોસ અને રહેટના બદલે હવે સબમર્સિબલ અને મોનોબ્લોક પંપ અને સોલાર પંપનો ઉપયોગ કરતા થયા છે. તેમાં ટપક સિંચાઈ પદ્ધતિ,
फुवारा पद्धति अने ग्रीन हाउस नो उपयोग करता थया छे। तो आ बधा सुधारा थया छे के कॉस ने रेंट ना बदले सिंचाई पद्धति मां पण घणा सुधारा थया। टपक सिंचाई पद्धति आवी, फुवारा पद्धति आवी, ग्रीन हाउस नो उपयोग करता थया, तेमज सबमर्सिबल पछी मोनोब्लॉक पंप अने सोलर पंप नो उपयोग करता पण आपणे थया छे। तो आ बधा एक टेक्निकल सुधाराओ छे। तो हवे आपणे आधुनिक उपकरणोनी वात करीए के सिंचाई ने लईने के पछी जे साधनो छे लणनी कापणी माटे के कणसनाने छूटा पाडवा माटे के खेती करवा माटे, तो आ विविध साधनोनी वात थई। हवे जे रासायणिक खातरો, તો ખાતરોને લઈને કયા સુધારા થયા છે, શું પરિવર્તન આવ્યું છે? તો ડીએપી એનપીકે જેવા ખાતરોની વાત કરીએ તો ડીએપી એટલે કે ડાયએમોનિયમ ફોસ્ફેટ, એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફર ફોસ્ફરસ અને પોટાશ, તેમજ યુરિયા તેમજ જૈવિક ખાતરો, યુરિયા અને જૈવિક ખાતરોનો પણ ઉપયોગ વધ્યો છે, પ્રવાહી જૈવિક ખાતરોનો ઉપયોગ વધ્યો છે, બાયોટેક બિયારણોનો ઉપયોગ કરતા થયા છે। તો ખેડૂતો અત્યારે આ રાસાયણિક ખાતરો તેમજ જૈવિક ખાતરોનો ઉપયોગ કરતા થયા છે, તેનાથી ખેતી ક્ષેત્રે ખૂબ જ મહત્વના પરિવર્તનો આવ્યા છે। ત્યારબાદ આપણે જાણીએ પાકના રક્ષણ માટે, તો પાકના રક્ષણ માટે શું થયું છે? તો પાકના રક્ષણ માટે જંતુનાશક દવાઓનો તો ઉપયોગ થયો છે, સાથે સાથે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ પણ વધી રહ્યો છે। તો આ પણ એક સુધારો છે, આપણે અગાઉ પણ આ વિશે થોડી માહિતી લઈ લીધેલી છે। હવે ભાઈ આ પાકના સંરક્ષણની વાત થઈ, ખાતરની વાત થઈ, આધુનિક ઉપકરણોની વાત થઈ, સિંચાઈ પદ્ધતિમાં આવેલા પરિવર્તનની વાત થઈ, હજી કે સરકારે હજુ પણ ખેતી ક્ષેત્રે કયા સંશોધનો કર્યા છે, કેવા પરિવર્તનો લાવ્યા છે, તો સરકારે શું કર્યું છે કે ખેડૂતોને જાગૃત કરવા માટે, સરકાર દ્વારા ખેડૂતોને જાગૃત કરવા માટે કે ખેડૂતો, આપણે અગાઉના ચેપ્ટર અગાઉ જે થોડી વાત એમાં જોયું હતું કે ભારતનો ખેડૂત નિરક્ષર છે, થોડો અજ્ઞાન છે અને ખેતીને લઈને માહિતી બહુ ઓછી છે, એટલે આપણે બહુ વિકાસ સાધી શક્યા નથી। તો સરકારે ખેડૂતોની આ સમસ્યાને દૂર કરવા માટે ઘણી એવી માહિતી મેળવી શકે, એની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ પૂછીને કે માર્ગદર્શન મેળવીને પણ એ લઈ શકે, તેના માટે રેડિયો ટેલિવિઝન વર્તમાન પત્રો દ્વારા પણ ખેડૂતોને માહિતગાર કર્યા છે, માર્ગદર્શન આપ્યું છે। ત્યારબાદ વિવિધ કિસાન ચેનલ, મોબાઈલ ઉપર કિસાન SMS ટોલ ફ્રી નંબર દ્વારા કે કિસાન એટલે કે ખેડૂત ત્યાં ફોન કરી શકે છે, જે બિલકુલ ફ્રી હોય છે, ટોલ ફ્રી નંબર છે, એટલે કિસાન કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, નંબર છે 1800 180 1551। તો તેના પર એક કોલ ટોલ ફ્રી નંબર છે, એટલે કે આ કોલ સેન્ટરમાં પણ એક કોલ કરીને માર્ગદર્શન મેળવી શકે છે, માહિતી લઈ શકે છે। ત્યારબાદ સરકારે જે ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત, એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા પણ ખેડૂતોને સતત માહિતી, નવી ટેકનિકો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું છે, એટલે કે ખેડૂત અત્યારની નવી ટેકનોલોજી વિશે વધુમાં વધુ જાણે, તેનો ઉપયોગ કરે અને કૃષિ ક્ષેત્રે વધુ ને વધુ વિકાસ કરે, તે માટે સરકારે પણ આ પ્રયત્નો કર્યા છે। હવે બીજા પ્રયત્નોની વાત કરીએ તો ગ્રામ સેવકો દ્વારા ગામડાના વિસ્તારોમાં જે ખેડૂતો છે એને કૃષિ સંશોધનો વિશે અને નવી તકનીકો વિશે, જે નવી નવી ટેકનોલોજી આવી છે તેના વિશે અને જે ખેતી ક્ષેત્રે સંશોધન થઈ રહ્યા છે તેના માટે આ ગ્રામ સેવકો ગામડાના વિસ્તારોમાં જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એનો પ્રચાર ને પ્રસાર કરી રહ્યા છે, એટલે કે ખેડૂતોને માહિતગાર કરી રહ્યા છે નવી ટેકનોલોજીને લઈને અને નવા સંશોધનોને લઈને। હવે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, તો દરેકે દરેક જિલ્લામાં ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, તેમાં ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે, તેમને પ્રશિક્ષિત કરવામાં આવે છે, પ્રશિક્ષિત કરવા એટલે કે એમને તાલીમ આપવામાં આવે છે ખેતીને અનુસંધાને, ખેતી માટે કયા બિયારણ ઉપયોગી છે, કયા સાધનો ઉપયોગી છે, કે કઈ વસ્તુઓનો ઉપયોગ કરવાથી તે ઉત્પાદન સારું, ગુણવત્તાવાળું અને વધુ ઉત્પાદન મેળવી શકશે, તે માટેની તેમને તાલીમ આપવામાં આવે છે, જે દરેક જિલ્લા મથકે તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે। હવે ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા
कृषि मेळावा द्वारा खेडूतोने एकत्र करीने त्यां अद्यतन माहिती अने मार्गदर्शन पूरु पाडवामां आवे छे। दरेक राज्यमां कृषि युनिवर्सिटीनी स्थापना करवामां आवी छे। दरेक राज्यमां कृषि युनिवर्सिटीनी स्थापना करवामां आवी छे। आपणा गुजरातनी वात करीए तो दांतीवाड़ा जूनागढ़ आणंद अने नवसारी खाते कृषि युनिवर्सिटीनी स्थापना करवामां आवी छे। अने आ कृषि युनिवर्सिटी शुं काम करे छे तो तेओ खेती क्षेत्रे नवा संशोधनो करे छे, खेतीना क्षेत्रे लईने नवा संशोधनो करे छे अने कृषिविदो तैयार करे छे। विद एटले जाणनार, ખેતીની જાણકારી મેળવનાર લોકોનો વધારો કરી રહ્યા છે, એટલે કે એમને શિક્ષણ આપી રહ્યા છે, એટલે કૃષિવિદો તૈયાર કરી રહ્યા છે। કોણ? તો આ યુનિવર્સિટીઓ, જે દરેક રાજ્યમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, કૃષિ યુનિવર્સિટી। એમાં ગુજરાતમાં છે દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે। હવે રહી વાત કે કૃષિ મેળાઓ દ્વારા જાગૃત કરવામાં આવ્યા, ગ્રામ સેવકો દ્વારા, પછી કૃષિ મેળામાં બોલાવીને ખેડૂતોને માહિતી આપવામાં આવે છે, કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ વિદો તૈયાર કરવામાં આવે છે। હજી એવું શું છે જે કૃષિ ક્ષેત્રે હજી એવી કઈ સંસ્થાઓ છે જે કાર્યરત છે? તો રાષ્ટ્રીય ક્ષેત્રની વાત કરીએ, આપણે અત્યાર સુધી આ ગુજરાતની વાત કરી, રાષ્ટ્રીય ક્ષેત્રની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી કેટલી સંસ્થાઓ છે? ICAR એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન, આ બે સંસ્થાઓ છે જે રાષ્ટ્રીય ક્ષેત્રે કાર્ય કરી રહી છે। સાના માટે? કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે આ સંસ્થાઓ કાર્યરત છે। હવે આપણે એક ફરીથી એક નજર જોઈ લઈએ, સાધનોની વાત કરીએ તો જૂના સાધનોને છોડીને આધુનિક ઉપકરણો આવ્યા, દાતરડું, કોદાળી, પાડો, ઓળી, હળ, ગાડુંને છોડીને આપણે ટ્રેક્ટર, ટેલર, રોટાવેટર, થ્રેસર, હાર્વેસ્ટર જેવા સાધનો વાપરતા, કોસ અને રહેંટના બદલે સબમર્સિનર, મોનોબ્લોક પંપ અને સોલાર પંપનો ઉપયોગ થયો, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ અને ગ્રીન હાઉસનો ઉપયોગ થયો, ત્યારબાદ ડીએપી, એનપીકે, યુરિયા, જૈવિક અને જૈવિક ખાતરો તેમજ જંતુનાશક માટે જંતુનાશક દવાઓ, જૈવિક નિયંત્રકો, બાયોટેક બિયારણનો ઉપયોગ થયો। સરકારે વિવિધ ચેનલો દ્વારા, ટોલ ફ્રી નંબર દ્વારા, રેડિયો, ટીવી, વર્તમાન પત્રો દ્વારા, ડીડી કિસાન ચેનલ દ્વારા, ઘણી બધી એપ દ્વારા, એપ કઈ છે, આઈ ખેડૂત, ખેડૂત વેબ પોર્ટલ અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા ખેડૂતોને સતત માહિતગાર કર્યા છે। તેમજ ગ્રામ સેવકો દરેક ગામડામાં જઈને ખેડૂતોને ખેતી ક્ષેત્રે નવા સંશોધનો વિશે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। કૃષિ મેળાઓ યોજીને ખેડૂતોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે। દરેક જિલ્લાએ એક તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે, તેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવે છે। દરેક રાજ્યમાં એક યુનિવર્સિટી, દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે। ગુજરાતમાં છે દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે। અને હવે છે કે ખેતી ક્ષેત્રે નવા સંશોધનો અને કૃષિવિદો આ યુનિવર્સિટીઓ તૈયાર કરી રહી છે, અને રાષ્ટ્રીય ક્ષેત્રે બે સંસ્થાઓ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન નામની બે સંસ્થાઓ રાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરી રહી છે, ખેતીના સંશોધનો વિશે વિવિધ કામગીરી કરી રહી છે આ સંસ્થાઓ। તો ટેકનિકલ સુધારાઓ જોઈએ તો સરકારે અને આપણે ઘણા પ્રયત્નો કર્યા છે ખેડૂતોને જાગૃત કરવા માટે। હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંસ્થાગત સુધારાઓ વિશે જોઈશું। ત્યાં સુધી આજે ચલાવવામાં આવ્યું છે રોકડિયા પાકમાં રબર છે, ફળો, શાકભાજી અને ફૂલોની ખેતીની વાત છે, ઔષધિ અને મસાલા પાક છે, અને ટેકનિકલ સુધાર એ ધ્યાનથી તૈયાર કરો, જેટલું ચાલે છે કમ્પ્લીટ એ જ સમય તૈયાર કરવાનો રાખો, સમય ન બગાડતા તૈયારી કરતા આગળ વધો। ત્યાં સુધી રજા લઈએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું। થેન્ક યુ।